नमस्कार मित्रों, वरसाद ने लगता तमाम नवा समाचार जानवा माटे आपने चैनल ने हमणा सब्सक्राइब करी लो ने बाजू में आवेल बेल आइकन ने पण प्रेस करी देजो, जेथी करीने आवनार तमाम नवा वीडियो नी अपडेट्स तमने समयसर मळती रहेशे। हवामान खाताए एवा संकेतो आप्या हता के 2021 नुं नैऋत्यनुं चोमासुं मुंबई महाराष्ट्र सहित भारतना मोटा भागना विस्तारोमां सप्टेम्बरना अंत सुधी सक्रिय रहे तेवा कुदरती परिबळो हाल सर्जाई रह्या छे। सामान्य रीते नैऋत्यनुं चोमासुं सप्टेम्बरना बीजा सप्ताहमां राजस्थानमांथी विदाय ले छे, जो के 2021ની વર્ષા ઋતુની વિદાય સપ્ટેમ્બરના અંત બાદ થાય તેવી હાલ શક્યતા છે। હવામાન ખાતાની દિલ્હીની હેડ ઓફિસના સિનિયર વિજ્ઞાની જેના મણીએ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે શનિવારે બંગાળના ઉપસાગરના વાયવ્ય હિસ્સા ઉપર અને પશ્ચિમ મધ્ય હિસ્સા ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। આ પરિબળ આવતા 2-3 દિવસમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ સરકે તેવી શક્યતા છે। ઉપરાંત 25 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક મોનસૂન સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે। સાથોસાથ 28 સપ્ટેમ્બર દરમિયાન પણ બંગાળના અખાતમાં વધુ એક મોનસૂન સિસ્ટમ સર્જાય તેવો પરિબળો સર્જાઈ રહ્યા છે। હાલ મધ્યપ્રદેશથી ગુજરાત થઈને નજીકના રાજસ્થાનના આકાશમાં હવાના હળવા દબાણના પટ્ટા સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે। ત્યારે હવામાન ખાતાના સિનિયર વિજ્ઞાની શુભાંગી ભૂતેએ પણ એવી માહિતી આપી હતી કે આવા બદલાઈ રહેલા કુદરતી પરિબળોની વ્યાપક અસરથી આવતા 3 દિવસ દરમિયાન કોંકણમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા રહેલી છે। મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। સાથે સાથે દેશભરમાં હાલ ચોમાસું સક્રિય છે, તેમાં પણ બંગાળની ખાડીના સમુદ્ર તટ પર સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ હાલ ઉત્તર ભારતમાં વરસાદ ચાલુ છે। હવે તેની સાથે સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા ઉત્તર પ્રદેશ પર લો પ્રેશર સક્રિય થયું છે, ત્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થઈ છે। તેની અસરને કારણે ગુજરાતમાં આગામી 2 દિવસ દરમિયાન વરસાદની વકી છે। આગામી 2 દિવસ દરમિયાન ભારે પવન સાથે સૌરાષ્ટ્ર, પંચમહાલ, દ્વારકા, અમરેલી, ભાવનગરમાં વરસાદની શક્યતા છે। અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। હાલ સર્જાયેલી બંને સિસ્ટમની અસર હેઠળ પંચમહાલ અને મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 2 દિવસ બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારેથી ભારે વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે।